9 જુલાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્થાપનાના 71 વર્ષ પૂર્ણ થતા સુરતના પલસાણા તાલુકા લેવલે એબીવીપી શાખાની શરૂઆત કરવામાં આવી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીની સ્થાપનાના જ રોજ 71 વર્ષ પૂર્ણ થતા પલસાણા ખાતે જાગૃત યુવાનો દ્વારા વિધિવત શાખાની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મિતેશભાઈ નાયક તેમજ પલસાણા આહિર સમાજના આગેવાન એવા મોહનભાઈ આહિર તેમજ પલસાણા ગામના સરપંચ પ્રવીણભાઈ આહિર દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા દેશમાં વિદ્યાર્થી પરિષદની સ્થાપના દ્વારા વિદ્યાર્થીઓ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે સેવા બચાવી રહેલ છે, ત્યારે વિદ્યાર્થીઓના મૂળભૂત હક્કો તેમજ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે નિસ્વાર્થ ભાવે પોતાની સેવા બચાવીને હિન્દુ સમાજને મહત્વપૂર્ણ દાખલો પૂરો પાડી રહી છે। વિશ્વમાં સૌથી વધુ કાર્યકરો ધરાવતી શાખાઓમાં પણ એબીવીપીની એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે, જે સરકાર સુધી સામાન્ય માનવીના મૂળભૂત હક્કો તેમજ ફરિયાદોને આંદોલન રૂપે પણ સમયાંતરે પહોંચાડતી આવી છે। મિતેશ નાયક, તાલુકા પંચાયત પ્રમુખ, પલસાણા। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 71 વર્ષ પૂર્ણ કરી 72મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે। એની સાથે આજરોજ પલસાણા ગામ ખાતે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના થઈ રહી છે, તો એ બદલ ગામના અમારા કૃપાલભાઈ દેસાઈ, ચેતન સેન જેઓ ખરેખર આગળ આવીને આની સ્થાપના આજરોજ કરી રહ્યા છે, તો એ બદલ હું એ સર્વ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું। તેમજ 71 વર્ષ પૂર્ણ થયા એ બદલ સર્વ એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને પણ શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય જય ભારત, જય જય ગુજરાત। બ્યુરો રિપોર્ટ, ટીવી 9 ઇન્ડિયા।